હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આ વિડીયોની અંદર આપણે ડી ટુ ડી એટલે કે જેનું ડિપ્લોમા કમ્પ્લીટ થાય પછી જેને ડિગ્રીની અંદર એડમિશન લેવાનું છે એમના માટેના જે સ્ટેપ છે જે પ્રોસેસની ઓકે એ આપણે આજે આ વિડીયોની અંદર જોવાના છે ઓકે તો વિડીયો આખો જોજો ઘણી બધી એવી ડિટેલ છે જે તમને કદાચ નથી ખબર અથવા તો તમે કદાચ જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમે કદાચ ત્યાં ભૂલ બી કરી હોય તો શાંતિથી વિડીયો જોજો જેથી તમે જો ક્યાં મિસ્ટેક કરી હોય તો તમને ખબર પડે અને જે લાસ્ટ વિડીયો આપણે અપલોડ કર્યો હતો લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ સો આઈ હોપ તમારી જોડે જે બી તમારી કેટેગરી વાઇઝ હોય એ ડોક્યુમેન્ટ તમારી જોડે અપલોડ રેડી હશે જેથી તમે અપલોડ કરી શકો ઓકે સૌથી પહેલાં તો આ જે છે તમારું શું છે તો કે એસીબીસી જે સાઇટ છે આપણે એનું લોગ ઇન પેજ ઓકે તો સૌથી પહેલાં જ્યારે તમે રજીસ્ટ્રેશન કરતા હશો તો ત્યારે તમારે અહીંયા નીચે ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન એના ઉપર તમારે શું કરવાની છે ક્લિક કરવાની એના પર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે જેની અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન લખ્યા છે તેના ઉપર તમારે શું કરવાનું છે આઈ એગ્રી ઉપર ક્લિક કરવાની રહેશે ક્લિક કરશો એટલે તરત જ એક આવું જે જનરલ ઇન્ફોર્મેશન છે તમારી એને લગતું એક પેજ ઓપન થશે જેની અંદર તમારે તમારી જે કોમન ડિટેલ છે એ લખવાની છે જેમ કે એસએસસી માર્કશીટ પર જેવું તમારું નામ છે ઓકે એસએસસી માર્કશીટમાં ઓકે તો એ તમારે લખવાનું છે તમારો ફોન નંબર ફોન નંબર ફ્રેન્ડ સાચો લખજો જેથી એના ઉપર ઓટીપી આવશે ઓકે અને જે મેસેજ છે અમુકવાર આવતા હોય છે એસી પી તો તમારો જે નંબર છે જે સાચો હોય એટલીસ્ટ જે એડમિશન પ્રોસેસ ચાલવાની છે સમજો કે ત્રણથી ચાર મે તો એટલીસ્ટ એ જે નંબર છે એ સ્વિચ ઓફ કે એવો ના થાય એવો નંબર તમે આપજો બરાબર એની વેલિડિટી એવું ના થાય કે પંદર દિવસ થયાની વેલિડિટી પતી ગયું પછી નંબર ચેન્જ કરવો ઓકે સો એવો નંબર આપજો જે ચાલવું હોય ઓકે ઈમેલ આઈડી સેમ વસ્તુ એ બી તમારું રેગ્યુલર ઈમેલ આઈડી આપજો યુઝર આઈડી ઓકે તમારે જાતે ક્રિએટ કરવાનું છે તો યુઝર આઈડી તમે ક્રિએટ કરશો તો કદાચ જો લેવાઈ ગયું હશે સમજો કે એકનું એક આપણે કેવું તમે જીમેલમાં કે ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર તમે એકાઉન્ટ બનાવો છો તો એકનું એકાઉન્ટ હોય એકનું એક નામ હોય તો તમને ફરી ના લેવા દે તો એવી જ રીતે અહીંયા બી તમારું જો બનાવવા જશો તો જો યુઝર આઈડી ઓલરેડી લેવાઈ ગયું હશે કોઈ બીજા કોઈ બીજા પર્સન જેમ કે રાહુલ છે તો રાહુલ નામના ઘણા બધા સ્ટુડન્ટ હોઈ શકે ઓકે તો એ લોકોએ લઈ લીધું હશે તમારે એ રીતે કોમ્બિનેશન બનાવીને તમારે તમારું યુઝર આઈડી બનાવવાનું છે પાસવર્ડ ઓકે તો પાસવર્ડ બી તમારે એ રીતે સિલેક્ટ કરવાનો છે પાસવર્ડ જનરલી તમે સિલેક્ટ કરો તો એક કેપિટલ હોવું જોઈએ સ્મોલ લેટર હોવા જોઈએ સ્પેશિયલ કેરેક્ટર અને નંબર ઓકે જેમ કે હું તમને રેફરન્સ તરીકે સમજાવું તો તમે કઈ રીતે બનાવી શકો કે સમજો કે મારે બનાવવું છે ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગને લગતો કોઈક બનાવવું છે બરાબર તો ડીએમ ઇ ઓકે એટ ધ રેટ વન ટુ થ્રી ફોર ઓકે આવું કંઈક હું મારી રીતે બનાવી શકું આ જસ્ટ મેં તમને એક રેફરન્સ આપ્યો એવું જરૂરી નથી કે તમે આ જ રીતે બનાવો પણ તમે આવું કોઈ કોમ્બિનેશન બધાનું હોવું જોઈએ કેપિટલ એક સ્મોલ લેટર એક સ્પેશિયલ કેરેક્ટર અને નંબર ઓકે આ રીતે તમારું હોવું જોઈએ અને બીજું શું તમે એના પછી તમારે એનો એક પાસવર્ડ ફરીથી નાખી દેવાનો તમે જે બી પાસવર્ડ લખો એ તમે તમારા ફોનની અંદર નોટ્સમાં કે ક્યાંક પેપર પેન પર સેવ રાખજો ઓકે યુઝર આઈડી અને પાસવર્ડ બન્યો કારણ કે લોગ કરવા માટે કમ્પલસરી એ જ જોઈશે અને આ જે સિક્યોરિટી પિન આપી છે સિક્યોરિટી પિન તમારે અહીંયા નાખવાની રહેશે ઓકે નેક્સ્ટ સ્લાઇડ કરશો અહીંયા ઓલરેડી મેં તમને કીધું એ પ્રમાણે ડિટેલ મેં અહીંયા ભરી દીધી છે અને પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું ઓકે પછી શું કરવાનું સબમિટ બટન પર ક્લિક સબમિટ બટન પર ક્લિક કરશો એટલે પૂછે ડુ ડૂયુ વિશ ટુ ફાઇનલ સબમિટ તો યસ ઉપર આપણે ક્લિક કરવાનું ઓકે અહીંયા રિવ્યુ પેજ છે જેની અંદર તમારે બધી ડિટેલ તમારે જોઈ લેવાનું કેન્ડિડેટ નેમ તમારું નામ ખાસ જોઈ લેવાનું સ્પેલિંગ મિસ્ટેક ના હોવી જોઈએ અને તમને લાગતું હોય કે હજુ બી ડિટેલ આપણી ભૂલ છે ઓકે તો એડિટ પર ક્લિક કરવાનું જો કન્ફર્મ હોય તો તમારે ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે મોબાઈલ નંબર ઈમેલ આઈડી દરેક વસ્તુ તમારે શાંતિથી જોઈ લેવાની ઓકે આ તમારું ફાઇનલ સબમિટ થશે તો તમારું જે યુઝર આઈડી અને કેન્ડિડેટ નેમ છે એ તમારું આવી જશે ઓકે અહીંયા યુઝર આઈડી લખેલું હશે અને કેન્ડિડેટ નેમ લખેલું હશે ઓકે અને ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ હવે આપણે શું કરવાનું આટલાથી કામ નથી પતું હજુ તો ઘણું બધું બાકી છે ઓકે ક્લિક ટુ લોગિન ઇન લોગ પેજ ઉપર શું કરશું આપણે ફરીથી ક્લિક કરશો આના ઉપર ક્લિક કરશો એટલે પાછું જે તમારું હોમ પેજ હતું એ પાછું હોમ પેજ ઓપન થઈ જશે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન ઓકે આ ડ્રોપ બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને ઓપ્શન આવશે એના પછી તમારું યુઝર આઈડી જે અહીંયા હતું એ એના પછી પાસવર્ડ જે તમને મેં કીધું હતું કે સ્ક્રીનશોટ લઈ લેવાનો સોરી એને યાદ રાખવાનો અને આ જે સિક્યોરિટી પિન છે એ સિક્યોરિટી પિન અહીંયા નાખવાની અને છેલ્લે શું કરવાનું સાઇન ઇન ઓકે બહુ ઇઝી છે હવેનું સ્ટેપ જે છે બહુ ધ્યાન રાખજો બહુ કેરફુલી તમારે આ સ્ટેપ ધ્યાન રાખવાનું છે સ્ટુડન્ટ્સ ઘણી બધી મિસ્ટેક આમાં જ કરતા હોય છે તો શું લખ્યું છે બે તમને અહીંયા સ્ક્રીન દેખાશે એક અને આ બીજી તો અહીંયા તમે વાંચો એસી પી ગુજરાત એન્ડ બી બીટેક કાઉન્સિલિંગ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ અને એસી ગુજરાત લેટરલ એન્ટ્રી ટુ બીટેક ઓકે અને શું લખ્યું છે ડી ડી તો તમારે આ જ ડિટેલ કરવાની છે ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ તમે જો ભૂલથી ફર્સ્ટની અંદર રજિસ્ટ્રેશન કરી દીધું હશે તો તમે એલિજિબલ ડી ડી માટે નહીં થાવ એટલે ખાસ ધ્યાન રાખજો તમે ડી ડી છો એટલે તમારે આ જે સિક્યોરિટી પિન છે એ સિક્યોરિટી પિન તમારે અહીંયા નાખવાની રહેશે ઓકે એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તમને જો બીજી જગ્યાએ નાખેલું હોય જો ઉપરનામાં કરેલું હોય તો ફરીથી તમે નીચેનામાં પ્રોસેસ કમ્પ્લીટ કરી દેજો કારણ કે આ ડી છે કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં તમારે એડમિશન લેવાનું છે નહીં કે તમારે ફર્સ્ટ યર ડિગ્રીમાં જો આમાં તમે જશો તો તમને ફર્સ્ટ યર ડિગ્રી માટે એલિજિબલ થશો એટલે આ ઓપ્શન આપણા માટે નથી બરાબર એક મેઇન ભૂલ છોકરા અહીંયા કરતા હોય છે ઉતાવળમાં થઈ જતી હોય છે તો આ વસ્તુ ધ્યાન રાખવાનું એના પછી કમ્પ્લીટ પર ક્લિક કરશો એટલે કંઈક પૂછશે કે યુ હેવ સિલેક્ટેડ એસીપીસી ગુજરાત લેટરલ એન્ટ્રી ટુ બી એટલે કે ડી ટુ ડી માટે તમે એપ્લાય કરવા માગો છો આર યુ શ્યોર આપણે પ્રોસીડ પર ક્લિક કરવાની પ્રોસીડ પર ક્લિક કરશો એટલે તમારું આ રીતનું ડિટેલ માટેનું એક પેજ ઓપન થઈ જશે જેમાં તમારે શું નાખવાની છે તમારી પર્સનલ ડિટેલ તમારે નાખવાની છે જે તમને ઓલરેડી આઈડિયા છે જ ઓકે હવે અહીંયા એક ઓપ્શન છે ટ્યુશન ફી વીયર્સ ઓકે તો એ મેં તમને લાસ્ટ ટાઈમ જે ડોક્યુમેન્ટનું સમજાવ્યું હતું એની અંદર તમને સમજાવ્યું હતું કે આનો મતલબ શું છે ટ્યુશન ફી વીવર્સ ઓકે સો જે બી એલિજિબલ હોય તો એને અહીંયા શું કરી દેવાનું યસ કરવાનું અહીંયા શું કરી દેવાનું એને યશ કરવાનું હવે તમને ખબર નથી ટીએફડબલ્યુએસ શું છે તો ઉપર આઈ બટન પર લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટનો એક વિડીયો છે તો વિડીયો શાંતિથી જોશો એની અંદર મેં ડિટેલ સમજાઈ છે ઓકે ફરી હું તમને અત્યારે સમજાવતો નથી નહીં તો વિડીયો ઘણો લાંબો થઈ શકશે ઓકે તો સ્ટુડન્ટ્સ બીજી અહીંયા ભૂલ કરે છે ઉતાવળમાં પહેલાં નો કરી દેશે પછી જ્યારે એમને ખબર પડશે કે હા તો મારે યશ કરવાનું હતું એટલે વીસ પચીસ દિવસ પતી ગયા પછી કહેશે કે સર એમાં યશ થશે ઓકે તો પછી ટાઈમ જતો રહ્યા પછી એમાં યશ થવું પોસિબલ હતું નથી સો શાંતિથી સમજી વિચારીને તમે જે બી યસનો સિલેક્ટ કરો છો એ બધી જ વસ્તુ તમને ખબર હોય તો જ તમે પ્રોપર એની અંદર સિલેક્ટ કરજો ક્લિયર તમારું જે કાસ્ટ છે ઓકે બધી જ વસ્તુ એકદમ શાંતિથી ભરવાની છે ઓકે આના બેઝ ઉપર તમારું એડમિશન થવાનું છે ઓકે સો નેક્સ્ટ જોઈએ ડિટેલ ભર્યા પછી તમારી કોન્ટેક ડિટેલ ઓકે તમારો ફોન નંબર છે તમારું એડ્રેસ છે બધી વસ્તુ તમે પ્રોપર અપલોડ સોરી પ્રોપર ડિટેલ નાખજો એના પછી જોઈએ ફ્રેન્ડ્સ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે પણ અહીંયા હું નહીં સજેસ્ટ કરું તમે અહીંયા ના કરતા જેવું આ સ્ટેપ પતે એટલે આવું સ્ટેપ ઓપન થશે એની જગ્યાએ તમે હવે શું કરી દેજો ડાયરેક્ટ હોમ ઉપર ક્લિક કરજો ક્લિયર સે એના ઉપર ક્લિક કરી દેસો ડાયરેક્ટ હોમ ઉપર હોમ ઉપર ક્લિક કરશો એટલે પાછું ફરી આ પેજ ખુલશે એમાં અહીંયા પાછું ફરી તમે આ સિક્યોરિટી કી નાખજો ઓકે અને તેના ઉપર ક્લિક કરશો કન્ફર્મ પર ઓકે હું અહીંયા એટલા માટે ના પાડું છું કારણ કે પાછળ આપણે સ્ટેપમાં આવવાના છે તો ઘણા સ્ટુડન્ટ અહીંયા અટકી જાય છે સર અમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવતા નથી તો ક્યાં કરવાના ઓકે તો એના માટે મેં તમને કીધું કે આપણે શું કરીશું હોમ પર ક્લિક કરી અને સેકન્ડમાં ફરીથી ડી ટુ આપણે શું કરીશું અંદર રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન નહીં ફરીથી આપણે આની અંદર જઈશું ઓકે અને સબમિટ પર ક્લિક કરીશું એટલે આ રીતનું પાછું ઓપન થશે આના પગલિક કરશો એટલે આ રીતનું પાછું એક સ્ક્રીન ઓપન થશે જેમાં તમે જોઈ શકો છો ઉપર શું લખેલું છે કમ્પ્લીટેડ બાકી બધું કેવું છે ઇનકમ્પ્લીટેડ ઓકે એ બધું કેવું થઈ જવું જોઈએ કમ્પ્લીટેડ થવું જોઈએ તેના માટે શું પ્રોસેસ કરવાની છે આપણે જોતા જઈએ એ પહેલાં અહીંયા તમે જોઈ શકો છો એપ્લિકેશન નંબર ઓકે તો આ એપ્લિકેશન નંબર જે છે એ તમારે શું રાખવાનો છે સેવ રાખવાનો છે ઓકે આ જ્યાં યુઝર આઈડી અને પાસવર્ડ હોય ત્યાં બી તમારે એપ્લિકેશન નંબર લખી દેવાનો એટલે ફોનમાં બી સેવ રાખજો અને એક પેજ જે છે પેજમાં બી સેવ રાખજો જેથી કદાચ ફોન ફોર્મેટ થઈ જાય કે કંઈક ડિલીટ થઈ જાય તો એક જગ્યાએ ક્યાંક સેવ રહે ઓકે તમે લેફ્ટ સાઈડ ઉપર જો તમને બધી જ વસ્તુ આપેલી છે સૌથી પહેલાં તમારું રજીસ્ટ્રેશન જે હતું એ કમ્પ્લીટ થઈ ગયું એના પછી એપ્લિકેશન ફોર્મ એના ઉપર ક્લિક કરશો એટલે તમારું એપ્લિકેશન ફોર્મ ઓપન થશે જે ઓલરેડી તમે ફિલ કરેલું જ છે જસ્ટ એકવાર વેરીફાય કરી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારું શું ઓપન થશે ક્વોલિફિકેશન ડિટેલ ક્વોલિફિકેશન ડિટેલમાં તમારી જે ડિટેલ છે એ નાખવાની છે જેમ કે તમે પાસિંગ શું આવશે તો કે એક્ઝામ જે છે કે અપિયરિંગ અત્યારે આપણે એક્ઝામ આપેલી છે ઓકે જે પાસ થયેલા હોય તેને પાસિંગ સિલેક્ટ કરવાનું મંથ યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ જે હમણાં પાસ થયો જે બે હજાર એકવીસમાં થયો તો બે હજાર એકવીસ એનરોલમેન્ટ નંબર ફ્રેન્ડ્સ તમારો સાચો એનરોલમેન્ટ નંબર લખવાનો બરાબર આ જે રજીસ્ટ્રેશન કરો છો એની અંદર ક્યાંય તમારે ખોટી ડિટેલ નાખવાની નથી ક્યાંક કારણ કે આજ ક્યાંક મિસ મેચ થશે તો તમારી જે એપ્લિકેશન છે રિજેક્ટ થઈ શકે છે ઓકે એટલે એ ક્યાંય તમારે ખોટો ડેટા નાખવાનો નથી તમારી યુનિવર્સિટી જે બી જીટીયુ છે ગણપત છે એમએસ છે જે બી યુનિવર્સિટીઓ તમે અહીંથી સિલેક્ટ કરશો તમારી બ્રાન્ચ સ્ટેટ ગુજરાત અને તમારી કોલેજનું નામ ઓકે ક્લિક કરશો સેવ એન્ડ નેક્સ પર એટલે તમારા જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હતા એ આવી જશે ઓકે તો કયા કયા ડોક્યુમેન્ટ છે ઓલરેડી આપણે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ સમજાયા છે ઉપર આઈ બટન પર ક્લિક કરશો ત્યાંથી તમને પ્રોપર ઇન્ફોર્મેશન મળી જશે કઈ કાસ્ટ માટે કયું સર્ટિફિકેટ જોઈશે શું જોઈશે ઓકે તો બધા જ ડોક્યુમેન્ટ માટેનું તમને ફોર્મેટ આપેલું છે જે પીજી છે અને બાકી બધા પીડીએફ પીડીએફની સાઇઝ બી તમને પ્રોવાઈડ કરેલી છે તો એ જ સાઇઝમાં તમારે અપલોડ કરવાનું હવે તમારી ફાઇલ જો વધારે સાઇઝની હોય ઓકે તો તમારે શું કરવાનું ઓનલાઈન સર્ચ કરશો કે કમ્પ્રેસ પીડીએફ ઓનલાઈન તો તમને ઘણી બધી વેબસાઇટ મળી જશે ત્યાંથી તમારે શું કરવાનું છે અપલોડ કરી ત્યાંથી સાઇટ તમારે ઘટાડી દેવાની છે ઓકે અહીંયા તમારો ડોક્યુમેન્ટ નંબર લખી દરેકમાં તમારે શું આપવાનું છે પ્રીવ્યુ એન્ડ અપલોડ પ્રિવ્યૂ એન્ડ અપલોડ આપશો એટલે બાજુમાં એક ચેકબોક્સ જેવું આવશે ત્યાં તમારે શું કરવાનું રહેશે ટીક કરવાનું એકવાર વેરીફાઈ કરી લેવાનું દરેક વસ્તુ કારણ કે ડોક્યુમેન્ટ ઊંધું જતું નથી ઇન્કમ સર્ટિફિકેટમાં એલસી ના જતું રહે ને એલસીમાં ઇન્કમ સર્ટિફિકેટ એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું એક ક્લિક કરશો એટલે ફાઇનલ સબમિટનું એક બટન આવશે ઓકે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બધું જ અહીંયા કમ્પ્લીટેડ લખેલું હશે સિવાય એક વસ્તુનું ફીઝ પે ઓકે પેમેન્ટ ઓફ ફી તે તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને એક નવી સ્ક્રીન ઓપન થશે જેની અંદર તમને નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ યુપીઆઈ ક્યુઆર સ્કેન જેવા ઓપ્શન આપશે અને ત્યાંથી તમારે શું કરવાનું છે પેમેન્ટ કરવાનું રહેશે જે તમારે ઓનલાઈન જ કરવાનું છે ક્યાંય તમારે ઓફલાઈન પૈસા ભરવાના નથી બધું જ તમારે આ પોર્ટલ થ્રુ જ ભરવાના રહેશે અને મેં જે રીતે કીધું એ તમારું એપ્લિકેશન નંબર યુઝર આઈડી અને પાસવર્ડ ઓકે આ બધી ત્રણેય વસ્તુ છે તમારે સાચવી રાખવાનું છે જે તમારા એડમિશન પ્રોસેસ છે ઓકે ત્રણ કે ચાર મહિના એ આપણે આ જે પોર્ટલ છે એના થ્રુ જ થવાનું છે ઓકે એટલે તમારે દિવસમાં એકવાર વાર કરીને જોતા રહેવાનું રજીસ્ટ્રેશન થઈ ગયા પછી ઓકે સો આઈ હોપ હવે તમારા જે બી ડાઉટ્સ હતા એ ક્લિયર થઈ ગયા તેમ છતાં બીજો કોઈ ડાઉટ હોય તો જરૂરથી અમને જણાવજો તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ પણ પ્રોપર વેની અંદર ફોર્મ ફિલ કરી શકે અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી જે વિડીયોઝ આવવાના છે એનું તમને નોટિફિકેશન મળતું રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો